ગુલાબનગરની ઘટના, મિત્રનું મર્ડર મિત્રના હાથે, મહેમાનનું મર્ડર, યજમાન આરોપી. ઘટના જામનગર ગુલાબનગરની છે. નવા વર્ષના દિવસે પૂરી ઘટના સામે આવી. પૂરી ઘટનામાં એક દોસ્ત બીજા દોસ્તનો હત્યારો સાબિત થયો છે અને દોસ્તીના સંબંધ પર દાગ લાગ્યો છે. ગુલાબનગર વિસ્તારમાં બે મિત્રો વચ્ચે બબાલ થઈ. હજી તો દિવસે મળ્યા ત્યાં એકબીજાના કલ્યાણ અંગેને એકબીજાને શુભકામનાઓ પાઠવી મિત્રો ગળે મળ્યા હતા. રાત્રે એકબીજાના દુશ્મન કેમ બની ગયા તે સૌથી મોટો સવાલ છે. એક મિત્ર બીજા મિત્રની હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો. પેટના ભાગે આડેધર ઘા ફટકારી મહેમાન મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. મિત્રની નિર્મમ હત્યા નિપજાવી યજમાન હત્યારો મિત્ર ઘર છોડીને નાસી ગયો. પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે. સાથે કામ કરતા હતા, બંનેનો એક જ ધંધો હતો, જીગરી મિત્ર હતા, એકબીજાનો પરિવાર ઓળખતો હતો. પૂરી કહાની કઈક આવી છે. ફોટોમાં જોવા મળતા આ છે શંભુ ડાંગર. તે ગુલાબનગરમાં રહેતા હતા. 49 વર્ષીય શંભુ ડાંગરને પોતાના જ વિસ્તારમાં રહેતા આ મુકેશ ભરવાડ સાથે મિત્રતા બંધાઈ. જમીન લેવેચમાં દલાલીનું કામ કરતા બંને મિત્રો ટૂંકા ગાળામાં જીગરજાન દોસ્ત બની ગયા. એકબીજાના ઘર સુધી આવક જાવક હતી. બંને મિત્રો એકબીજાની સાથે એક પ્રકારનો જ ધંધો કરતા હોવાથી દિવસમાં મોટા ભાગના સમય સાથે રહેતા હતા. આ ઘટનાની રાત્રે પણ મિત્ર મુકેશનું માન રાખી શંભુભાઈ તેના ઘરે ગયા, પણ તેઓને ક્યાં ખબર હતી કે આ રાત તેની અંતિમ રાત બની જશે. મોડી રાત્રે બંને વચ્ચે કોઈ બાબતે જોરદાર બોલાચાલી થઈ. અચાનક આરોપી મુકેશે પોતાની પાસે રહેલ છરી કાઢી અને મિત્ર શંભુ પર વાર કર્યો. પેટના ભાગે 2-3 જીવલેણ ઘા ફટકારી તેમજ હાથના ભાગે પ્રહારો કર્યા, મિત્રની હત્યા કરી નાખી. બાદમાં તે ઘર છોડીને ફરાર થઈ ગયો. જ્યારે બીજી તરફ લોહીના ખાબોચિયા વચ્ચે શંભુ તરફડતી હાલતમાં મૃત્યુ પામ્યો. કઈ રીતે હત્યાની પરિવારને જાણ થઈ? આ ઘટના અંગે મૃતકના પરિવારને સવારે જાણ થઈ હતી, જેને લઈને મૃતકના પુત્ર ભાઈ સહિતનાઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. પોલીસને જાણ થતાં જ સિટી બી ડિવિઝનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો. મૃતકના પુત્રએ નાસી ગયેલ આરોપી સામે હત્યા સંબંધે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. શા માટે દોસ્ત બને દુશ્મન? એક રાતમાં જીગરી દોસ્ત શા માટે દુશ્મન બન્યો? મિત્રએ કેવા સંજોગોમાં મિત્રની હત્યા કરી છે? આખો દિવસ સાથે રહી એક જ ધંધો કરનાર મિત્રો વચ્ચે એવી તે કઈ બાબત હતી કે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી? પૈસાની લેવડ દેવડ કારણભૂત છે કે પછી કોઈ સ્ત્રી પાત્ર મિત્રતાની વચ્ચે દુશ્મન બની આવી? હાલ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ હત્યા નિપજાવી નાસી ગયેલ મિત્ર પોલીસની હાથમાં આવી જતા આ તમામ બાબતોનો તાગ મળી જશે. આરોપીએ કોઈ પણ કારણ માટે હત્યાને અંજામ આપ્યો હોય, પરંતુ અહીં દોસ્તીના સંબંધની હત્યા થઈ. નવા વર્ષના દિવસે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરતા જામનગર શહેરમાં ચકચાર મચી ગઈ છે. હવે જ્યારે આરોપી ઝડપાશે કહાનીમાં સત્ય હકીકત ત્યારે જ સામે આવશે. કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર.